હવે આગળ વાત કરીએ તો રાજકોટની રાજકોટ લોક રક્ષક દળની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ચારણ ભરવાડ અને રબારી સમાજની મોટી સંખ્યાના લોકો રાજકોટમાં એકત્રિત થયા છે રાજકોટ લોક રક્ષક દળ એલઆરડી ની ભરતીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ સાથે ચારણ ભરવાડ અને રબારી સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટમાં એકત્ર થયા છે ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભા સંબોધવામાં આવી રહી છે સભા બાદ રેલીની કરનાર છે પરંતુ રેલીની મંજૂરી મળી નથી રેલીના સ્વરૂપમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે છેલ્લા એક મહિનાથી ત્રણેય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે લોકરક્ષક દળની ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ છે મોરબી રોડથી કલેક્ટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ રેલી કાઢશે છેલ્લા એક મહિનાથી બરડા ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણેય સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે ભરત ભરડવા જેડ એસટીવી રાજકોટ જે રીતે આજે રજૂઆત કરવામાં આવે છે મુખ્ય માંગણીઓ છે શું રજવાત મુખ્ય માંગણીઓ એ છે કે ઓગણીસો છપ્પનમાં બંધારણમાં ગિલ આલેચ અને બરડા વિસ્તારમાં રહેતા માલધારી રબારી ભરવાડ અને ચારણને સરકારે આદિવાસીનો દરજ્જો આપેલ એ ત્યારબાદ સરકારે ઓગણીસો ને બાણુંમાં મલકાણ પંચની રચના કરેલી અને આ તમામનો સર્વે કરી અને સરકારને રિપોર્ટ કરવા માટે આદેશ આપેલો મલકાણ કમિશ્નરે ઓગણીસો ચોરાણુંમાં સત્તર હજાર પાંચસો ને એકાવન આદિવાસી જે રહેતા હતા ગીરનબળ આલેચમાં એનું હરબારી ભરવાડ અને ચારણ એનું લિસ્ટ સરકારને સોંપેલું એના ઉપર સરકારે વિગતદોરસર કાર્ડ આપેલા દરેક સત્તર હજાર પાંચસો એકાવન ને વિગત દર્શક કાર્ડ આપેલા એ કાર્ડ ઉપરથી સરકારના સર્ક્યુલર મુજબ મામલતદાર ટીડીઓ અને ફોરેસ્ટ અધિકારીની કમિટીની રચના કરવી અને એ રચનામાં સંપૂર્ણ તપાસ પૂરી કરી અને આદિવાસીનું પ્રમાણપત્ર આપવું એ મુજબ તમામને આદિવાસી પ્રમાણપત્ર જેને જરૂર હતો એ બધાને મળી ગયેલ છે એ આધારે જે જુદી જુદી ભરતીઓ થાય એમાં એસટી કેટેગરીનું જે ફોર્મ હોય એમાં આદિવાસીના છોકરા પરીક્ષા આપે છે છેલ્લે અઢાર બે હજાર અઢાર અને ઓગણીસમાં એલઆરડીની ભરતી થયેલી એમાં ને વીસ આદિવાસીના છોકરા સિલેક્ટ થયેલા મેરિટમાં આવેલા છતાં પણ સરકારે એક બીજા કોઈપણને સંતોષ આપવા માટે પોતાની મજબૂરી હોય એ રીતે આ એકસો ને વીસ છોકરાઓને પ્રમાણપત્રની કોઈ પણ ખરાય ખરાય અગાઉ થઈ ગયેલી હતી છતાં પણ એ બાના હેઠળ પણ બોલાવ્યા નથી અને એમને ઓર્ડરથી વંચિત રાખેલા છે એટલે પહેલો પ્રશ્ન એ છે કે તાત્કાલિક એકસો ને વીસ છોકરાઓને એમના એમને પોસ્ટિંગ આપવા એલઆરડી તરીકે અને ઓગણીસો છ છપ્પન બંધારણ મુજબ જે ઓગણીસો ચોરાણુંમાં તમામને વિગત દર્શક કાર્ડ અપાઈ ગયેલ છે નવી કોઈ માંગણી છે જ નહીં અનામત આંદોલન નથી અને ગીર આલેચ અને બરડા સત્તર જે કુટુંબો છે એને જ પ્રમાણપત્ર આપેલા છે ને એને જ નોકરી આપવાની અથવા તો બીજા જે કંઈ લાભો મળે ને એટલે એ માટે આખા ઓલ સૌરાષ્ટ્ર અને કચ્છના રબારીઓનું આજે એક મોટું મહાન સંમેલન થયેલું અને કલેક્ટરશ્રીને આવેદન આપેલું અને આવતી દસ તારીખ સુધી જો સરકાર કોઈ નિર્ણય ઉપર નહીં આવે અથવા તો આ બાબતે કોઈ ચર્ચા ઉપર નહીં બોલાવે અને કોઈ પોઝિટિવ નિર્ણય નહીં લે તો ઓલ ગુજરાત લેવલનું એક મહાસંમેલન ગાંધીનગરમાં યોજવા માટે આ અમારું જે મેન કન્વી અર્જુનભાઈ મોરી મારી સાથે છે અને આ આંદોલનના પ્રણેતા બળેજ મોઢના ભુવાતા સિંહ જેઠા હતા પણ હાજર છે તેઓ એલાન કરે છે કે દસ તારીખ સુધી સરકાર જો આપને ન બોલાવે તો ત્યાર પછી આથી પણ વિશેષ એટલે કે ચારથી પાંચ ગણું સંમેલન ગાંધીનગર માટે યોજવા માટે નિર્ણય લીધેલ છે